બરવાળાના કંસારા શેરી ખાતે ગણપતિ મહોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરમાં અને રાજ્યભરમાં ગણપતિ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગત બે વર્ષે કોરોના મહામારીના કારણે મોટાભાગના ઉત્સવો ઉજવણીઓ બંધ રાખવી પડી હતી બે વર્ષ સુધી. પરંતુ આ વર્ષે લોકો વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે. સમગ્ર બરવાળા નગરમાં પણ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. બરવાળા કંસારા શેરીમાં પણ કંસારા શેરી યુવક મંડળ દ્વારા ભવ્ય ગણપતિ ઉત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ ગણપતિ ઉત્સવમાં હાજરી આપી દેશ, રાજ્ય અને બરવાળા નગરના લોકોની સુખાકારી અને શાંતિ માટે ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવી હતી અને સૌની સુખાકારી માટે આશીર્વાદ પણ માગવામાં આવ્યા હતા. આમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો ભાઈઓ બહેનો પણ અને સાથે યુવાનો અને બાળકો પણ જોડાયા હતા. આજરોજ અન્નકૂટનું દર્શન પણ રાખવામાં આવ્યું હતું, જેથી કરીને ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને અન્નકૂટના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા હતા. અમારા માટે ગણેશ ચતુર્થી બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ છે. અમે લોકો
ગણેશ ચતુર્થી જ્યારે આવવાની હોય એના 10 ડેઝ પહેલાંથી જ ગણેશ ચતુર્થીની થીમ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એ બધી તૈયારીઓમાં લાગી જઈએ છીએ. અમારી આખી ફેમિલી જોડે થઈને આનંદ અને ઉલ્લાસથી આ ફેસ્ટિવલ એન્જોય કરીએ છીએ. દરરોજે આરતી કરીએ સારી રીતના. અને આજે જ્યારે આ 5મો દિવસ છે, અમારા ગણપતિજીનું વિસર્જન છે, ત્યારે બી અમે લોકો બહુ બધા સાથે રહીને મહાઆરતી કરીએ છીએ. અને ઇવન બાદ બધું ઢોલકથી ગણેશજીની વિદાય કરીએ છીએ કે ગણેશજી આ વર્ષે જશે તો નેક્સ્ટ વર્ષે બહુ સારી રીતના અમારી જોડે આવશે. અને અત્યારે ભલે ગણેશજી જાય છે, પણ એમનો આશીર્વાદ અમારી જોડે જ રહે છે. તમારું નામ આપો? મોનિકા. હા, શું કહેશો? દાદાને વિદાય આપવાની ઘડી વળાવી છે, કેવી રીતે દાદાની સ્થાપના કરી હતી અને કેવી રીતે તમને વાતે ગાતે વિદાય આપશો? ગોડાસરના લક્ષ્મી ભુવનમાં સસદેવ પરિવારમાં અમે લોકો 5 દિવસ ગણપતિ દાદા લાવ્યા અને વાજતે ગાજતે લાવ્યા. ગણેશોત્સવના માહોલમાં અમે ખૂબ જ બાપાને એન્જોય કરી, સાથે બધાએ ભેગા હળી મળીને અમે લોકોએ પ્રસંગ ઉજવ્યો જાણે. પરંતુ આગમન વખતે જે આપણા ચહેરા પર ખુશી હોય છે, પણ એ વિદાય વખતે સ્વાભાવિક દુઃખ થવાનું હોય છે. અને પર્યાવરણને ધ્યાનમાં લઈને અમે લોકો માટીની મૂર્તિ લાવ્યા હતા અને એને કૃત્રિમ ઘરમાં જ કુંડમાં અમે લોકો વિસર્જન કરવાના છે. પણ વિદાય વખતે વસમી વિદાય તો લાગવાની જ છે, પણ એક સાથે એ પણ થાય છે કે જેની વિદાય છે એનું આગમન આવતા વર્ષે થવાનું છે અને આગમન છે એની વિદાય થવાની જ છે. એટલે એ સ્વીકારીને જો આપણે રહીશું તો, અને આ જે અમે વિસર્જન કરીશું એની માટી અને પાણી અમે દરેક તુલસી ક્યારામાં વાવીશું, રેડી છું બધું પાણી પણ, એટલે ભગવાનનું જે પણ છે એ કંઈ પણ વેસ્ટ નહીં જાય અને એ પ્રકૃતિને સંદેશ આપશે કે આપણે પ્રકૃતિને આપણે સાચવીશું. વિસર્જિત પહેલા દાદાને કેવા લાલ લડાવ્યા છે અને શું ભાવતા ભોજન આપ્યા છે? ભાવતા ભોજનમાં તો એવું કહી શકાય કે સવારની ચા કોફીથી માંડીને અમે લોકોએ 56 ભોગ કહી શકીએ કે અમારા મનથી જે અમે ખાતા હોઈએ એનાથી મહેમાનને જેવી રીતે સારું ખવડાવીએ તો આ તો આપણા બાપા છે. તો બાપાને તો અમે 56 ભોગ સુધી ખવડાવ્યા છે અને રાત્રે સૂતા પણ ખીર પણ અમે લોકોએ સૂતી વખતે ખીર, બપોરનું ભોજન, સાંજની ચા, રાતનું ભોજન બધું અમે લોકોએ બાપાને